કોઈ દાડો કદી હારું ખાવાનું અમે ઘરમાં નહીં બનાવતા, ભાઈબુ ને હારા કપડા નહીં પહેરાવતા. કેમ છો? જય માતાજી. શું નામ છે? છાયાબેન. કેટલા જણ છે ફેમિલીમાં? કોઈ ભાઈબેન ને એક મમ્મી. પપ્પા? પપ્પા એક્સપાયર થઈ ગયા, એક્સિડન્ટ થયું. એક પગના સાત ટુકડા છે, કિડનીના ભાગથી જ જતા રહેતા. મમ્મી પપ્પા અને એક ભાઈ હતો, એ ચોટીલા જતા હતા દર્શન કરવા. પાછળથી ગાડી આવી ને તે બાઇકને ઠોકર વાગી, તે મમ્મી કોમામ જતી રહી અને પપ્પા એક પગ જતો રાખો. પપ્પા એક્સપાયર થઈ જાય, મમ્મી કોમામ જતી રહી. ત્યાં મેં હોશમાં આવી. મમ્મી કોઈ હોય નહીં આગળ પાછળ. મમ્મીને સારું મજૂરી કરી ખાઈએ, મજૂરી કરી ખાઈએ, કોઈ આશરો નહીં મમ્મી સિવાય, મજૂરી કરીને જ પૂરું કરીએ. આ ગામ કયું લાગે? મુલસણ. મુલસણ ચાર પાંચ વર્ષથી હેરાન થઈ. ઘરમાં તમે પાંચ ભાઈ બહેન? પાંચ ભાઈ બહેન. એક બેન સ્કૂલમાં જઈએ, બે ભાઈ બુ ત્રણ ભાઈ બુ ને ભણાવીએ મજૂરી કરી. ત્રણ ભાઈ બેન મજૂરી કરી ભણાવીએ. આ બેન એના ભાઈ એક અપડાઉન કરે, ખેરવા ભણાવીએ. એક નવમાં ભણ, આ સાતમાં ભણા, ત્રીજામ ભણ, મજૂરી કરીને હું ભણાવું. ત્યાં મમ્મી કઈ કામ નહીં કરી શકતી. કોઈ સહારો જ નહીં અમારો, કોઈ આશરો નહીં અમારો. કોઈ દાડો કદી સારું ખાવાનું અમે ઘરમાં નહીં બનાવતા, ભાઈ બુ ને સારા કપડા નહીં પહેરાવતા, કોઈ તહેવાર મનાવતા નહીં, કશું જ નહીં. તારું શું નામ છે? તું કેમ રડો છો? પપ્પાની યાદ આવે. પપ્પાની યાદ આવે. મમ્મી કઈ કામ નહીં કરી શકતી, ખાલી ખોડીઓ જ ઉભું. આ ફ્રેક્ચર થઈ જેલું બધું. ચોમાસામાં તો બહુ પોણી બોણી બધું પડે. ત્યારે ક્યાં જાઓ? કઈ જ નહીં, અહીંયા જ રહીએ. બાર આટલા ઊંઘી, બે ખાટલા, બધે છ જણ ઊંઘી રહીએ. આ બધું એક જ, બધા સાપ ને બધું આવો ચોમાસા. પપ્પા ને જ્યાં ભાઈ બધું પેલી થઈ ગયું. બાજરી વાટવા જઈએ, ગવાર વાટવા જઈએ, કોઈ આવતું જ નહીં. અમારી સંભાળ લેવાય નહીં આવતું, મને જોવાય નહીં આવતું. હું બનવું છું તારે મોટું થઈને? પોલીસ. પોલીસ બનવું છું. એ હોશિયાર સ્કૂલમાં નવમાં જાય ને તો એને ફર્સ્ટ ફર્સ્ટ નંબર આવે. કેટલા ટકા આવે? 1 થી 9. 80 ઉપર 85 90. તમે બે બહાદુર કહો કે તમે તમારા ભાઈ નું એટલું, ભાઈઓ બહેનોનું ધ્યાન રાખો છો. તમારા શોખ મારીને ખાન ભાઈઓનું ભણાવો છો, બેને બહુ મોટી વાત કહેવાય. દીકરી હોશિયાર છે અને તમે મજૂરી કરીને એને ભણાવો છો 100 રૂપિયા. તમારી શું ઈચ્છા? શું છે તમારે? ઘર બનાવવાનું. ઘર બનાવું છું. તમારે શું કરવું છે? પાર્લરનો કોર્સ કરવો છે. તમારો ભાઈ છો એમ જ સમજવાનું. તમારે માનો છો ને ભાઈ મને? એટલે હવે તમારે તમારા પપ્પાને યાદ કરવાના છે રાજી થઈને. શું કીધું? તમારું ઘર બની જશે મસ્ત, રાજી રહેવાનું. તમારું પાર્લરનું થઈ જશે. તમારા પપ્પાએ જ મને મોકલો છે એમ સમજવાનું. અમારા દીકરા એકલા છે, એનું ઘર બનાવવાનું છે તમારે. મહેસાણા જિલ્લાનું મુલસણ ગામ છે જ્યાં રામુભાઈ રાવળ રહેતા હતા. 5 વર્ષ પહેલા એમની ગાડીનું એક્સિડન્ટ થાય છે, જેમાં એમના પગના 7 કટકા થાય છે અને એક્સપાયર થઈ જાય છે. એમની ધર્મપત્ની છે એ કોમામાં જતા રહી છે અને પાછળ વધે છે. 5 બાળકો જેમાં 3 દીકરીઓ છે અને 2 દીકરાઓ છે. 2 દીકરીઓ છે જે મજૂરી કરીને દિવસના 100 રૂપિયા ખેતરમાં બોર વીણવા જાય છે, 100 રૂપિયા મળે છે અને એ 100 રૂપિયાની કમાણીથી આ 2 દીકરાઓ અને એક મોટી દીકરી છે 9મા ધોરણમાં ભણે છે. 85% દીકરીના આવે છે અને આ 2 છોકરાના એ ગ્રેડ આવે છે. ભણવું છે, જીવનમાં ખૂબ આગળ વધવું છે, પણ આ 2 બહાદુર દીકરીઓ એને ભણાવે છે. અને આ 2 દીકરીઓએ એમ કીધું કે ભાઈ અમારા ઘરની સાર સંભાળ લેવા 5 વર્ષમાં કોઈ ક્યારેય આવ્યું નથી. અમે ખૂબ સંઘર્ષ કર્યો છે, જીવનમાં ખૂબ હેરાન થયા છે. વરસાદમાં 2 ખાટલામાં અમે 5 ભાઈ બહેન અને અમારી માં અમે 2 ખાટલામાં પડ્યા રહીએ છીએ. વરસાદ આવે એટલે કોઈ સાર સંભાળ લેવા ક્યારેય આવતું નથી. ખૂબ દુઃખી પરિવાર છે. બેનને મેં પૂછ્યું કે તમારે શું કરવું છે, તો એક ઘર બનાવું છે.
છે અને અમારા છાયા બેન છે એમને પાર્લરનો કોર્સ કરવો છે અને એ પાર્લરની કમાણીથી આ ભાઈઓને ભણાવવા છે. કોઈ પણ ડિપેન્ડ રહેવા નથી માંગતા, જાતે કંઈ કરવું છે, સંઘર્ષ કરીને અત્યાર સુધી બંને બહેનોએ સંઘર્ષ કર્યો છે, 600 રૂપિયાની મજૂરી કરી છે. મુલસણ ગામ છે મહેસાણા જિલ્લાનું, આપણે એમનું ઘર બનાવીએ છીએ અને તમામ લોકોને કહીશ કે મૂળભૂત કોઈ પાયાની વસ્તુ હોય તો એ ભણતર છે. વિદ્યાર્થીઓ જેટલા ભણશે, આવનારી જનરેશન જેટલું ભણશે, એટલું જ ગુજરાતનું નામ રોશન થાય છે. 5 બાળકો છે અને માતા છે, આપણે એમનું ઘર બનાવશું અને આવનારા ભવિષ્યમાં જે પણ જરૂરિયાત છે એ પણ આપણે પૂરી કરશું. મહેસાણા જિલ્લાનું મુલસણ ગામ છે, જ્યાં 5 બાળકો રહે છે. પિતાનું એક્સિડન્ટ થાય છે અને છેલ્લા 5 વર્ષથી આ બાળકો હેરાન થઈ રહ્યા છે. 2 મોટી બહેનો છે જે મજૂરી કરીને બાળકોને, એના 3 નાના ભાઈ બહેનોને ભણાવે છે. પિતા એક્સપાયર થઈ ગયા છે. ઘર તમને બતાવું કે આ ઘર છે, માત્ર 2 દીવારો પર ટકેલું આ ઘર. ધક્કો મારો પડી જશે, તમે આને ધક્કો મારો તો ઘર પડી જાય એવી હાલતમાં છે. વરસાદમાં પરિવાર ખૂબ હેરાન થાય છે. આ નાનો સ્મિત છે જે ભણીને અત્યારે આવ્યો છે, ભણવામાં હોશિયાર છે, અને આ બહેનો છે 2 જે પોતે સંઘર્ષ કરીને બોર વીણે છે, મજૂરી કરીને પોતાના ભાઈઓને ભણાવે છે. ઘરમાં કોઈ પણ જાતની વસ્તુ નથી. આ તમે જોશો તો ઘરની અંદર તમામ જેટલું આ ઘર છે માટીના છે. એક સાઈડ એમણે થોડું લીપણ કર્યું છે માટીનું અને બાકીની સાઈડ છે ઈંટ પર છે. કોઈ સિમેન્ટ નથી, ખાલી ને ખાલી ઈંટો પર ઘર. પરિવાર વરસાદમાં ખૂબ હેરાન થાય છે. એટલે આવી પરિસ્થિતિમાં મુલસણ ગામનો આ જે પરિવાર છે, રહી છે 5 બાળકો છે, અને આપણે એમના ભવિષ્ય માટે સારા કાર્યો કરશું અને એમનું ઘર બનાવશું. બહેનોને જે કંઈ પણ ભવિષ્યમાં કરવું છે એમાં પણ આપણે ધ્યાન દેશું અને એમને આગળ વધારશું. પણ કહેવાનો ભાવાર્થ એવો છે કે જ્યારે જે વિદ્યાર્થીઓને જીવનમાં કંઈ કરવું છે, જેમને આગળ નીકળવું છે, એમને હંમેશા આપણે સપોર્ટ કરવો જોઈએ. હું મુલસણ ગામમાં આવ્યો છું, મહેસાણા જિલ્લાનું મુલસણ ગામ છે. માતા છે, માતા કોમામાં જાય છે, કોઈ કામ માતા કરી નથી શકતા, અને આ 5 બાળકો છે એમનું આપણે ઘર બનાવીએ છીએ. રામુભાઈ સોમાભાઈ રાવળ 2019 એક્સપાયર થઈ ગયા હતા અને ત્યાર પછી જ આ ઘર એકદમ એમના વગર સૂનું છે અને પરિવાર ખૂબ જ દુઃખી હાલતમાં છે. તમે વિચાર કરો કે ગરમીમાં પરિવારની કેવી હાલત થતી હશે. ઉનાળો આવે છે, ઉનાળામાં આવા જે પરિવારો છે ખૂબ દુઃખી થાય છે. એટલે આપણે આવા લોકોનું જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે આપણો જે હરખ છે બમણો થઈ જાય. આ બીજી બેન છે જે સ્કૂલે થઈ, શું નામ છે તમારું? શ્રદ્ધાબેન. આ શ્રદ્ધાબેન છે 9મું ભણે છે અને ભણવામાં હોશિયાર છે. 85-90% આવે. શ્રદ્ધાબેનના 85% આવે અત્યારે ભણીને આવ્યા. 5:30 વાગ્યાનો સમય છે અને ભણીને આવ્યા છે. તમે ઘરની હાલત જોશો તો ઘરની કોઈ પણ તમે ઈંટો લેશો, બધી ઈંટો આખું ઘર ઈંટ પર છે. કોઈ સિમેન્ટ નહીં, કોઈ વસ્તુ નહીં. આ કામ થતા થતા રાત પડી ગઈ છે. મુલસણમાં છું, લિંચનું જે અમે ઘર બનાવ્યું છે એનું સ્લેબનું કામ થઈ ગયું છે અને સીધા ત્યાંથી અહીંયા આવ્યા છીએ મુલસણમાં. મુલસણમાં 4 દિવસ રહેશું, જ્યાં સુધી સ્લેબનું કામ ન થઈ જાય ત્યાં સુધી. અત્યારે તમે જોયું કે આખું જેસીબીનું કામ થઈ ગયું છે. આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. 5 બાળકોનું આપણે જે ઘર બનાવી રહ્યા છીએ, જેમાં 3 બાળકો છે જે હોશિયાર છે, ભણવામાં હોશિયાર છે, આગળ કંઈ કરવું છે, અને 2 બહેનો છે જે સંઘર્ષ કરે છે. એટલે 5 બાળકો મળીને ટોટલ 6 લોકોનું આપણે ઘર બનાવી રહ્યા છીએ. મુલસણ ગામમાં છીએ એટલે 4-5 દિવસ અહીંયા જ છું. મસ્ત ઘર બનાવું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.